विद्यार्थी मित्रों, धोरण 10ના વિજ્ઞાનમાં આપણે 7મો પાઠ સ્ટાર્ટ કર્યો, સજીવોમાં સંકલન અને નિયંત્રણ. એનો એક વિડિયો આપણે સમજ્યા. એ સંકલન અને નિયંત્રણ એટલે કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. આપણે એવું સમજ્યા કે કોઈ પણ સજીવ એ પર્યાવરણીય ફેરફાર સામે પ્રતિચાર આપે, અને આ પ્રતિચાર એ રસાયણના આભારી છે. આપણે વાત કરી વનસ્પતિની અને ડીપમાં જોઈશું પછી. હવે હું સીધા મુખ્ય મુદ્દા પર લાવું છું, પ્રાણીઓમાં પ્રતિચાર. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ એટલે આપણે હાથ લઈ લઈએ છે, રાઈટ? આપણે સાંભળીએ, આ આપણે આંખ વડે આપણે વસ્તુ જોઈએ, ચિત્ર જોઈએ, બરાબર? આપણે સ્વાદ પારખીએ જીભ દ્વારા. આ તમામ સંવેદન અંગો આવેલા છે, અને એ સંવેદના વડે આપણે આપણને જ્ઞાન થાય છે અને આપણે પ્રતિચાર આપીએ છીએ. હવે આ પ્રતિચાર માટે આપણા સજીવોમાં એટલે કે પ્રાણીઓમાં ચેતાતંત્ર કામ કરે છે, અને ચેતાતંત્રની અંદર સમગ્ર ચેતાતંત્રમાં મેઇન ચેતાકોષ અગત્યનો છે. ચેતાકોષ, ચેતાકોષની આપણે રચના સમજવાના છે. ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. વિદ્યાર્થી મિત્રો સમજો, આપણે ચેતાકોષ ભણીએ છીએ, ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ ચેતાકોષ છે. ચેતાકોષની રચનામાં કોષકાય આવે, આ ભાગ એ કોષકાય છે. કોષકાયમાં સમજો કોષ રસ આવે, અને કોષ કેન્દ્ર આવે, અને અંદર મિઝલની કણિકા આવે. ફરીથી કહું, આ કોષકાય છે. કોષકાયમાં કોષ રસ, કોષ કેન્દ્ર અને મિઝલની કણિકા હોય, અને આ કોષકાયની અંદર તંતુ જેવો ભાગ આવે એને શિખા તંતુ કહેવાય. આ બધા શિખા તંતુ છે. શિખા તંતુની એક શાખા જાડી હોય અને લાંબી હોય એને અક્ષ તંતુ કહેવાય. અક્ષ તંતુ એ શિખા તંતુનો જ ભાગ છે, અને અક્ષ તંતુ એના અંતિમ ભાગે પૂછ તંતુમાં ફેરવાય, એને ચેતાંત કહેવાય, બરાબર? આ રીતે એક ચેતાકોષની રચના બને છે. ચેતાકોષની રચનામાં કોષકાય, અક્ષતંતુ અને ચેતાંત એટલે કે પૂછતંતુ આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો સમજો, હવે સંવેદના કેવી રીતે આવે? હું સંવેદનાની વાત કરું તે પહેલા સમજો, આપણા શરીરમાં જુદા જુદા સંવેદનગ્રાહી અંગો આવેલા. જીભમાં ખાસ કરીને સ્વાદ માટે સંવેદનગ્રાહી આપણા તંતુ આવેલા છે, એટલે કે ખાસ કરીને ચેતાઓ આવેલા છે, અને એના વડે સંદેશો મગજને મળે છે, અને મગજની આજ્ઞા મળતા આપણને એ કયા પ્રકારનો સ્વાદ છે એ જાણી શકાય છે. એ આપણે પાછળથી ભણીશું. હવે આપણે અત્યારે આપણે એક જ મુદ્દો કે ચેતા વડે સંદેશો કેવી રીતે પહોંચે. તમે કલ્પના કરો, આપણે હાથ વડે સ્પર્શ કરીએ કઈ વસ્તુ ગરમ, તો એનો સંદેશો અહીંયા આપણી જે આંગળી છે, બોડી ત્વચા છે, એના ઉપર ચેતાઓ આવેલા છે, અને તરત જ એ ચેતા વડે એ સંવેદના એ મગજને મળે છે, આ ત્વચા દ્વારા. એટલે આપણા બોડીમાં આ પ્રકારના સંવેદન સ્પર્શ માટેના સંવેદનગ્રાહી આવેલા છે. આગળ એક પ્રમાણે આપણા કાનની વાત કરીએ તો અવાજ આવે છે, અને એ અંતઃકરણની અંદર ધ્વનિગ્રાહી અંગો આવેલા, એની સાથે ચેતાઓ જોડાયેલા હોય, અને ચેતા વડે મેસેજ મળતા આપણને કાન વડે અવાજ સાંભળી શકે છે. આંખ વડે વસ્તુ જોવાય તો આંખમાં પ્રકાશ સંવેદનશીલ કોષ આવેલા હોય, અને એના માધ્યમ દ્વારા ચેતાઓ કાર્ય કરે અને મગજને પહોંચાડે સંદેશો, અને આપણે વસ્તુ જોઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણા શરીરમાં ચેતાઓ જોવા મળે છે. હવે એ ચેતાઓમાં વિવિધ સંવેદના કેવી રીતે આવે? તો કોઈ પણ સંવેદના શિખા તંતુમાં આવે. વિદ્યાર્થી મિત્રો સમજો, શિખા તંતુમાં, શિખા તંતુ મારફતે એ કોષકાયમાં જશે. કોષકાયમાંથી સંવેદના અક્ષતંતુ મારફતે એ ચેતાંતમાં જશે, પૂછતંતુમાં. હવે સમજો બરાબર કે જ્યારે અહીંયા સંવેદના આવે એટલે તરત જ અહીંયા એક મોટો ગેપ છે, કે અહીંયા આ ચેતાંતમાંથી અમુક ચોક્કસ પ્રકારના રસાયણ ઉત્પન્ન થશે. હવે અહીંયા આપણે ચેતોપાગમ જરા સમજીએ. ચેતોપાગમ એટલે શું? તો આ એક ચેતાકોષ છે. વિદ્યાર્થી મિત્રો સમજો, આ એક ચેતાકોષ છે, આ એક ચેતાકોષ નાનું પૂછતંતુ. હવે અહીંયા એક બીજો ચેતાકોષ આવવાનો, આ બીજો ચેતાકોષ છે અહીંયા, બરાબર? અને આ પૂછતંતુ ચેતા, અરે ત્રીજો આવવાનો. હવે આમ હાર્બન સડંગ નથી, એ સીધી રચના હાર્બન જોવા મળે ચેતાકોષની. તો આ પહેલો ચેતાકોષ અને બીજો ચેતાકોષ એ બે વચ્ચે ખાલી જગ્યા આવે, થોડી
એને ચેતોપાગમ કહેવાય, એટલે એક ચેતાકોષના પૂછતંતુ અને બીજી ચેતાકોષના શિખાતંતુ એનો અગ્રભાગ, એ બે વચ્ચે ખાલી અવકાશ, એને ચેતોપાગમ કહેવાય. હવે અહીંયા પ્રશ્ન આવે કે આ ખાલી જગ્યામાં સંદેશો જાય કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો સમજો, જ્યારે સંદેશો અહીંયા પહોંચે છે ત્યારે ચેતાંતની અંદર અમુક ચોક્કસ પ્રકારના વિદ્યુત રસાયણો ઉત્પન્ન થાય છે અને એ રસાયણો એટલે કે અમુક પ્રકારના કેમિકલ ઉત્પન્ન થાય છે એ આ જગ્યાની અંદર આવે એટલે સંદેશો સીધો એ બીજા ચેતાકોષના શિખાતંતુને મળી જશે અને એ રીતે આગળ વધશે અને મગજ સુધી પહોંચે. વિદ્યાર્થી મિત્રો આ રીતે આમાં અગત્યનો રોલ એ શિખાતંતુ છે. કોઈ પણ સંવેદના એ ત્વચા મારફતે હોય, જીભ મારફતે હોય, અંતઃકરણ મારફતે કે આંખ મારફતે હોય, બરાબર, તો એ મોટે ભાગે શિખાતંતુ દ્વારા કોષકાયમાં થઈને અક્ષતંતુમાં થઈને ચેતાંત સુધી પહોંચે છે અને બીજા ચેતાકોષને મળે છે ચેતોપાગમ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો સમજો વ્યાખ્યા, બે પાસ પાસેના ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુ ચેતાંતો અને બીજા ચેતાકોષની શિખાતંતુ એટલે એનો બીજાનો શરૂઆતનો ભાગ અને પહેલાનો અંતિમ ભાગ વચ્ચે રહેલો ખાલી અવકાશ એને ચેતોપાગમ કહેવાય. ચાલો હવે એનું કાર્ય, ઉર્મિ વેગના અક્ષતંતુના ચેતાંત સુધી પહોંચે છે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે, કેમિકલ અમુક ચોક્કસ મુક્ત થાય કા સંદેશો પહોંચે એટલે આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિ વેગ ઉત્પન્ન કરે છે અને આ ઉર્મિ વેગ વહનની એ સામાન્ય પ્રણાલી સિસ્ટમ છે અને એ રીતે ચેતાકોષમાંથી સ્નાયુ કોષો એ ગ્રંથિ એટલે ગ્રંથિ સુધી લઈ જવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો આમ ચેતાઓ એ સંવેદના લઈ જવા માટે અને આજ્ઞા લાવવા માટે અગત્યનો કાર્ય કરે છે, એટલે ચેતાતંત્રનો મુખ્ય ભાગ એ ચેતાકોષ છે. આ ચેતાકોષની રચના, એની આકૃતિ અને એની પ્રણાલી એટલે કાર્યપ્રણાલી એ આપણે જાણવું જોઈએ અને એ પ્રશ્ન અગત્યનો છે, એ તમારે નામકરણ આકૃતિ દોરીને તૈયાર કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો આ ચેતાકોષ એ પ્રાથમિક ચાકુ, ચેતાતંત્રનો મુખ્ય એકમ ચેતાકોષ છે.